પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે જામનગરની મુલાકાતે. મુલાકાતને લઈને પોલીસનું સઘન બંદોબસ્ત સાથે તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે જામનગરનું વહીવટીતંત્ર. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. 2022 આવી રહ્યું છે ત્યારે ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ત્યારે 19મીએ જામનગર ખાતે પણ તેઓ ઉપસ્થિત રહેશે. રેન્જ આઈજી સંદીપસિંહ તેમજ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ સુખ ડેલુની આગેવાની હેઠળ પીએમ કોન્વોય માટેનું રિહર્સલ કરવામાં આવ્યું છે. પીએમ મોદી જામનગર ખાતે પધારવાના છે ત્યારે તેમના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમની સુરક્ષાને લઈને સૌરાષ્ટ્ર પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. આખું જામનગર કિલ્લેબંધીમાં તબદીલ કરી નાખવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને જામનગરમાં ચોખ્ખો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 7 IPS અધિકારી, 22 DYSP અધિકારી, 60 PI અને 150 PSI સહિત સૌરાષ્ટ્રભરનો પોલીસ કાફલો ખડકી દેવાયો છે. તેમાં સ્થાનિક અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ જામનગરમાં પહોંચી છે. 2022નું વર્ષ એટલે ગુજરાતમાં ચૂંટણીનું વર્ષ છે ત્યારે પ્રધાનમંત્રી 3 દિવસના પ્રવાસે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈને જામનગરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જામનગરમાં ગોરધનપર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન્સનું પીએમ મોદી કરશે ખાહત મુહૂર્ત. સંયુક્ત રાષ્ટ્રનું પ્રથમ આઉટપોસ્ટ સેન્ટરની સ્થાપના જામનગરમાં થનાર છે, જેનું ખાતમુહૂર્ત કરવાનું છે. આમ 2022ની ચૂંટણી હવે આવનાર છે વિધાનસભાની. ત્યારે હવે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોય ત્યારે અનેક ખાતમુહૂર્તો અને લોકાર્પણના કાર્યક્રમો કરવાના હોય, જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસની ગુજરાતની મુલાકાતે પહોંચી રહ્યા છે ત્યારે તેઓ જામનગરમાં આવશે અને જામનગરમાં આવવાના હોય, જેને લઈને પોલીસનો કાફલો તડામાર તૈયારીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત સાથે ગોઠવી દેવામાં આવ્યો છે અને વહીવટીતંત્ર સજ્જ બની ગયું છે. જામનગરમાં હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઇક રેલી અને શોભાયાત્રાનું આયોજન કરીને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામભક્ત હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટી કાશી ગણાતો જામનગરમાં શનિવારે હનુમાનજી જન્મોત્સવ આ પાવન અવસરે ભગવાન શ્રી હનુમાનજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત હનુમાનજીના જન્મોત્સવની શોભાયાત્રાનું પ્રસ્થાન ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા શ્રી કષ્ટભંજન હનુમાનજીના મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું. ભક્તિમલિન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ શોભાયાત્રાનું પ્રસ્થાન પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના ગોવિંદ સ્વરૂપ સ્વામીજી, ચિંતનપ્રિય સ્વામી, સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય છત્ર ભુજ સ્વામીજી, શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મના લક્ષ્મણદેવજી મહારાજ, સંત હરિબાપુ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદી, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના હોદ્દેદારો તેમજ JIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનના હોદ્દેદારો, લઘુ ઉદ્યોગ ભરતીના હોદ્દેદારો તેમજ ઉપરાંત વિવિધ ક્ષેત્રના અનુભવ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, દુર્ગા વાહિની અને માતૃશક્તિના અધિકારી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રા સવારે ખોડિયારનગર કોલોની વિસ્તારથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતેથી વાસ્તે ગાજતે કેસરી ધજાઓ સાથે શોભાયાત્રા પ્રસ્થાન થઈ સંતોષી માતાજીના મંદિર શરૂ કરી સેક્શન રોડ પંચવટી વિસ્તાર, ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ રોડ, પંડિત નેહરુ માર્ગ, અંબર સિનેમા સર્કલ, જૂના રેલવે સ્ટેશન વિસ્તાર, ઝૂલેલાલ ચોક, બેડી ગેટ, ચાંદી બજાર, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક રોડ, હવાઈ ચોક વિસ્તારમાં પસાર થઈ તળાવની પાળ ખાતે આવેલા વિશ્વવિખ્યાત શ્રી બાલા હનુમાનજી મંદિરે સંપન્ન થઈ હતી. હનુમાન જયંતિની જન્મોત્સવની શોભાયાત્રામાં રામભક્ત હનુમાનજીના વિવિધ ઝાંખીઓ કરાવતા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ખાસ ધાર્મિક ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. રામભક્ત શ્રી હનુમાનજીના જન્મોત્સવની શોભાયાત્રા માટે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, બજરંગ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, મંત્રી ધર્મેશભાઈ ગુંડલિયા, શહેર મંત્રી સુબ્રમણ્યમ બામ પીલે, ગ્રામ્યના મંત્રી પ્રીતમસિંહ વાળા, સહમંત્રી રવિન્દ્રભાઈ કુભારાણા, પ્રકુલાબેન અગ્રવાલ, વિશ્વ હિન્દુ પરિષદ પ્રચાર પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસિયા, વિશ્વ વિશેષ સંપર્ક સંયોજક કલ્પેશભાઈ રાજાણી, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલિયા, ગૌરક્ષક સંયોજક ધર્મેન્દ્રસિંહ, માતૃશક્તિ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજકા નિમિષાબેન ત્રિવેદી, માતૃશક્તિના જામનગર જિલ્લાના સંયોજિકા હિનાબેન અગ્રવાલ, દુર્ગાબાઈના જિલ્લા સંયોજક કૃપાબેન લાલની આગેવાનીમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા સમિતિના કન્વીનર સંજયસિંહ કચવા તેમજ સહ કન્વીનર દિલીપસિંહ ચૌહાણની રાહબરી હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો આ શોભામાં શોભાયાત્રામાં સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાડી હતી.
ભારે જહેમત બાદ હનુમાન જયંતીની નિમિત્તે શોભાયાત્રા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા તમામ પ્રકારના ધર્મપ્રેમીઓની સાથે જોડી અને રામભક્ત હનુમાનજીને જય જયકાર કરી વાતાવરણ મેં ભક્તિમય બનાવી દેવું હતું, આહલાદક બનાવી દીધું હતું. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ઉજવણી કરવામાં આવે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી હોય જેને લઈને તમામ ધાર્મિક સ્થાનો બંધ રહ્યા હતા અને દ્વાર પણ બંધ રહ્યા હતા. ત્યારબાદ આ વર્ષે કોરોના મહામારીનું પ્રમાણ ઘટતા મંદિરના દ્વાર ખુલ્લા રહેતા ભગવાન શ્રી હનુમાનજી જામનગરમાં હનુમાનજીના જન્મોત્સવ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઇક રેલીને શોભાયાત્રા કાઢી અને ઉજવવામાં આવ્યો હતો. જામનગરમાં હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે છેલ્લા 5 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શોભાયાત્રા બાઇક રૂપે આયોજન કરવામાં આવેલ છે. તો આજરોજ જામનગરમાં ખોરિયાર મંદિરથી લઈ અને જામનગરના મુખ્ય માર્ગ ઉપર પ્રસ્થાન થાય છે. આ શોભાયાત્રાનું પ્રસ્થાન આજરોજ કરેલ છે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ શ્રી ભરતભાઈ મોદી, જામનગર જિલ્લા અધ્યક્ષ શ્રી ભરતભાઈ ડાંગરિયા તેમજ તમામ સંતોગણ તેમજ તમામ અધિકારીગણની વચ્ચે આ શોભાયાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે. આ શોભાયાત્રા જામનગરના મુખ્ય માર્ગો ઉપર નીકળેલ અને ત્યારબાદ આજરોજ બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી દ્વારા આ શોભાયાત્રાનું સમાપન થઈ છે. આ શોભાયાત્રામાં આશરે 300 જેટલા બાઇકો જોડાણા છે અને સાથે સાથે ફોરવ્હીલ અને સ્વામીજી ગુરુકુલ સ્વામીજી તરફથી પણ ફ્લોટ જોડાયેલ છે. અને જામનગરની જનતાને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે સૌને હાર્દિક શુભેચ્છા આપે છે. જામનગરમાં શાળાનો સીલ ખોલવા માટે ધરણા કાર્યક્રમ. જામનગર ખાતે ફાયર સેફ્ટીના મુદ્દે 43 દિવસથી સીલ કરાયેલ વિભાજી હાઈસ્કૂલનું સીલ ખોલવા બાબતે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ચીફ ફાયર ઓફિસમાં કરાયા ધરણા. જામનગર શહેરની સરકારી વિભાજી હાઈસ્કૂલની છેલ્લા 43 દિવસથી ફાયર સેફ્ટીના મુદ્દે સીલ મારવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓની મુશ્કેલી ન સર્જાય અને આ સીલ ખોલવામાં આવે તે મુદ્દાને લઈને જામનગર યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ચીફ ફાયર અધિકારી ઓફિસે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યુવા કોંગ્રેસના પ્રમુખ ડૉક્ટર તોસીફ ખાન પઠાણે જણાવ્યું હતું કે આ બાબતે 1 મહિના પહેલાં સરકાર દ્વારા જ ગ્રાન્ટ આપવામાં આવી નથી અને સરકારી શાળા બંધ ન કરવી જોઈએ, જેની રજૂઆત ફાયર અધિકારીઓને કરવામાં આવી હતી. હવે વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને બેસવા વર્ગ નથી અને પ્રાર્થના ખંડમાં વિદ્યાર્થીઓને બેસવા મજબૂર બની રહ્યા છે. આવનાર સમયમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય અને તે માટે સીલમાં ખોલવા માટે આ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં સીલ ખોલવા માટે શિક્ષણ કચેરી, કલેક્ટર કચેરી અને અન્ય જ્યાં જરૂર જણાશે ત્યાં અમારા પ્રયત્નો દ્વારા ધરણા અને રજૂઆત કરી આ સીલ ખોલવા માટે પ્રયત્ન કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું. હાલમાં 2 વર્ષ કોરોનાની મહામારી હોય જેને લઈને શાળાઓ બંધ હતી, વિદ્યાર્થીઓ ભણી શક્યા નથી, 2 વર્ષનું ભવિષ્ય તો બગડ્યું છે અને થોડા સમય પહેલાં જ શાળાઓ શરૂ થતી હતી જેની આ પરીક્ષા હવે લેવાની છે ત્યારે પરીક્ષાના સમય જ શાળા બંધ થઈ છે અને શાળાને સીલ મારવામાં આવી છે, તે સીલ ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એક તરફ વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમય જોવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ જો સીલ મારવાથી વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં આપી શકે તો અનેક કારણો સર્જાશે, જેને લઈને આ સીલ ખોલવા માટેની રજૂઆત કરવામાં આવી છે. આમ શાળાનું સીલ ખોલવા માટે ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આજરોજ યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા ચીફ ફાયર ઓફિસની કચેરીની અંદર 1 કલાકના ધરણા અમે આયોજન કરેલ છે. ધરણા કરવાનું આયોજન એટલે કરવામાં આવ્યું કે જામનગરની સરકારી વિભાજી સ્કૂલમાં ગયા માર્ચ મહિનાથી સીલ મારવામાં આવ્યું છે. સીલ તો માર્યું સરકારી તમામ સંસ્થાઓ હોય, ખાનગી હોય કે પ્રાઇવેટ હોય કે સરકારી હોય, તમામમાં ફાયર સેફ્ટીના સાધનો હોવા જોઈએ, ફાયર સેફ્ટીની સિસ્ટમો હોવી જોઈએ, એવું અમારું દ્રઢપણે માનવું પણ છે. પરંતુ જ્યારે સરકારી સંસ્થાઓની અંદર તમારે કોઈ પણ પ્રક્રિયાઓ કરવી હોય, ગ્રાન્ટ લેવી હોય, તેની કાગળ ઉપર કાર્યવાહી થાય, કાગળો લખાય, ગ્રાન્ટ ફાળવાય અને ત્યારબાદ ગ્રાન્ટ ફાળવાય પછી એનું કામ થતું હોય છે. વિભાજી સ્કૂલની જે વાત કરીએ તો તેમણે DO ઓફિસને RNB ડિપાર્ટમેન્ટને છેલ્લા 2 વર્ષની અંદર પુષ્કળ કાગળો લખ્યા પણ સરકારમાંથી પણ ગ્રાન્ટ નથી આવી. 1 મહિના પહેલાં અમે ફાયર ઓફિસરને રજૂઆત પણ કરી હતી કે સાહેબ સરકારે ગ્રાન્ટ નથી આપી પણ સરકારી શાળાઓ બંધ ના કરવી જોઈએ, આવું અમે તમને સ્પષ્ટપણે કહી દઈએ. સાહેબે ત્યારે અમને એમ કીધું હતું કે હું વિચારીને યોગ્ય પગલાં લઈશ. ધોરણ 10 અને 12માંની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ, એ સમય પરીક્ષાઓ નહોતો, 1-2 વર્ગ નીચે ખાલી છે, 2 વર્ગની અંદર 10માં ને 12માં અને 1માં 9માં ને 11માંના બેસાડીને વિદ્યાર્થીઓ ભણાવ્યા. આજ અમારે એટલે બેસવું પડ્યું કે આજ 16 તારીખે વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આજ વિભાજી સ્કૂલની અંદર અત્યારે 1 જ રૂમ છે અને બીજા રૂમની અંદર એટલે કે વર્ગખંડ નથી પણ પ્રાર્થના ખંડમાં અત્યારે વિદ્યાર્થીઓ બેસવા મજબૂર થયા છે. જામનગરમાં એવી ઘણી સરકારી કોલેજો છે, ઘણી સરકારી સ્કૂલો છે જેને ખાલી ને ખાલી કાગળ ઉપર બાંહેધરી આપીને કીધું છે કે ભાઈ અમે ગ્રાન્ટ આવું એ કામ હલાવી લેશું, તો એ માન્ય રાખ્યું છે. પરંતુ સાહેબે અમદાવાદમાં રહેવું છે, જામનગર રહેવું નથી,
એને પોતાની કામગીરી દેખાડવી પડે તો તેને ભૂલમાં ને ભૂલમાં કામગીરી દેખાડવાની લાઈમાં અહીંયા મલાઈ મળતી નથી. મલાઈ મળે એવા કામ કરી લીધા છે, મલાઈ વગરનું કામ છે. એટલે વિભાજી શાળાને અત્યારે બંધ કરી દીધી. પણ ખરેખર જ્યારે સરકારી શાળાઓ બંધ કરવામાં આવે ત્યારે તેમની બુદ્ધિનું પ્રદર્શન ત્યારે સમાજ સામે અને જામનગર સામે કર્યું છે. તેના વિરોધમાં આજે અમે અહીં બેઠા છીએ. આવતા દિવસોની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી હોય, કલેક્ટર કચેરી હોય કે કોઈ પણ તંત્રની કચેરી હોય ત્યાં અમે ચોક્કસપણે આ સરકારી સ્કૂલનું સીલ ખુલે તેના માટેના પ્રયત્ન કરશું, લડતા રહેશું અને લડતને આમને આમ આગળ વધારશું. જય હિન્દ, જય ભારત.